શહેરીજનોને મળશે ટ્રાફિકમાંથી ટ્રાફિકો અમદાવાદ ઝાયડસ જંક્શન ના ફ્લાય ઓવર બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મૂક્યો થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો બ્રિજ છે બેતાલીસો મીટરમાંથી પંદરસો મીટરનું કામ પૂર્ણ થયું છે એકાવન કરોડના ખર્ચે એક પોઈન્ટ અડતાલીસ કિલોમીટરનો બ્રિજ તૈયાર થયો છે ગાંધીનગરથી સરખેજ ત્રીસ મિનિટમાં જ પહોંચી જવાશે ઝડપથી અને ફ્લાય ઓવરનું કામ જેને લઈને નીતિન પટેલે જણાવ્યું છે લગભગ સાહીઠ થી પાસઠ સિત્તેર હજાર વાહનો દરરોજ પસાર થાય છે એટલે એ જંક્શન ખૂબ ટ્રાફિક ધરાવતું જંક્શન છે હવે અમારી ઝડપી કામગીરીના કારણે આજનો આ પુલ એ જવા માટે એની લેન્કનું કામ સંપૂર્ણે પૂરું થયું છે એટલે કે હવે અંડરપાસમાંથી નીકળતા વાહનો ને નીચે સર્વિસ રોડ ઉપર જવાની જરૂરિયાત રહેશે નહીં અને જવા માટે ત્રણ લાઈનનો આખો રસ્તો આજે અમે ખુલ્લો મૂકીએ છીએ પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાયઝન એકેડમીનું ઈ કર્યું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય તો અમદાવાદ દેશનું પ્રથમ શહેર બન્યું છે જ્યાં જાપાનીઝ ગાર્ડન બનાવવામાં આવ્યું છે આ પહેલ ભારત જાપાની મૈત્રીને વધુ મજબૂત બનાવશે જાપાનીઝ ઝેન ગાર્ડન શાંતિ અને સાદગીની સુંદર અભિવ્યક્તિ છે ભારતીયોએ જે શાંતિને યોગ અને અધ્યાત્મના માધ્યમથી મેળવ્યું છે જે અહીં જોવા મળશે ભારતમાં જાપાનની લગભગ એકસો પાંત્રીસ જેટલી કંપનીઓ કામ કરી રહી છે તે સિવાય ગુજરાત યુનિવર્સિટી અને જાપાનીઝ યુનિવર્સિટી વચ્ચે પાંચ દર્શકથી કાર્યક્રમ ચાલી છે પ્રધાનમંત્રી મોદીએ લોકાર્પણ વખતે પોતાના અનુભવો પણ વ્યક્ત કર્યા આ સાથે જણાવ્યું કે ઝેન ગાર્ડન અને કાયઝેન એકેડેમી કે ભારત અને જાપાન વચ્ચે ઘનિષ્ઠ સંબંધો દર્શાવતું એક ઉદાહરણ બનશે વ્યાપારી ક્ષેત્રે તો આપ જાણો છો આજે લગભગ એકસો ને પાંત્રીસ જેટલી કંપનીઓ અહિયાં સ્થપાઈ ચૂકી છે વીસ હજાર કરોડ રૂપિયાથી વધારે નો નિવેશ રોકાણ જાપાને કર્યું છે તો એ સમયે જો આ એક સાંસ્કૃતિક અને શૈક્ષણિક અભિગમથી પણ અમે અહીંયા કામ કરી શકીએ અમને આશા છે કે આ એક અનોખું બની રહેશે ભારતમાં આ પ્રકારનો સર્વપ્રથમ પ્રયોગ થયો છે એનું પણ અમને ગૌરવ છે કે ગુજરાત તરીકે વી હેવ ટેકન ધ ફર્સ્ટ લીડ ભારત અને જાપાનના સંબંધો વધુ ગાઢ બને તેને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેનેજર એસોસિએશન અમદાવાદ ખાતે બનેલા જે જાપાનીઝ ગાર્ડન છે તેનું અહીં વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્ય ઉદ્દેશ એ હતો કે જાપાન અને ભારત અને સાથે જ ગુજરાતમાં સંબંધો એકબીજાના છે તે વધુ ફ્રેન્ડશીપની બને તો સાથે જ જાપાનીઝ લોકો પણ ગુજરાતમાં આવે અહીં ઇન્વેસ્ટમેન્ટ કરે અને મનાઈ રહ્યું છે કે ગુજરાતની અંદર એકસો પાંત્રીસ બધું કંપનીઓ છે આજે જાપાનીઝ છે તે અહીં કામ કરી રહી છે તો સાથે જ અહીંનું જે જાપાનીઝ કલ્ચર છે તેને લોકો જાણે તેને સમજે તેના અર્થ માટે જ અમદાવાદ મેનેજ એસોસિએશનના કેમ્પસમાં જાપાનીઝ ગાર્ડન અને તેની એકેડમી છે તે અહીં બનાવવામાં આવે છે તેનું ઉદ્ઘાટન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અહીં કર્યું છે સાથે પ્રણવ પટેલ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં જાપાની ગાર્ડન બન્યું છે જાપાની ગાર્ડન દુનિયામાં પ્રખ્યાત છે બંને દેશોની સંસ્કૃતિ અલગ અલગ છે પણ બંને દેશો વચ્ચે અનેક સમયતાઓ પણ છે ગાર્ડન થકી ગુજરાતના લોકોને નવી વસ્તુઓ જાણવા મળશે અમદાવાદના નિલેશ દવે જાપાની ગાર્ડનમાં કેટલાક અલાઇમેન્ટ બનાવ્યા છે જે બંને દેશોના સંસ્કૃતિને એક કરે છે જાપાન ઇન્ડિયાની જે બે અલગ અલગ સંસ્કૃતિ છે પણ ઘણી બધી વસ્તુઓ એમાં સામ્ય છે અને એ લોકોની આ જાપાનીઝ ગાર્ડન છે એ દુનિયામાં પ્રખ્યાત છે એની સંસ્કૃતિ આપણી ત્યાંના લોકો જોવે માણે અને એનો અનુભવ કરે એની એક જરૂરિયાત હતી અને અમારા શ્રી પ્રેસિડેન્ટ છે મુકેશભાઈ પટેલ એમની ખૂબ જ મહેનતથી આ વસ્તુ અહીંયા આપણને કરવાનું મળ્યું